પછી અડવું લઈ ગયા. જીવન પ્રભાત પેજ નંબર 79 આપણે આ ગઝલ ગાઈતી, હવે બોલી નહીં, ખાલી ગઝલ જ ગાઈતી, ખબર ને સાહેબ, નવા રાગમાં મોકલાઈ ગઈ. કૃપાથી યુદ્ધમાં જીતવા બધું બળ વાપરેલું છે. 27 એપ્રિલ 2017 ને ગુરુવાર, આવૃત્તિ પહેલી, ખંડ ત્રીજો, જીવન પ્રભાત 79 પેજ. ખરેખર શો પથે કોણે મને અટકાવી રાખ્યો છે, અરે કોણે પથે અધવચ મને લટકાવી માર્યો છે. કોણે હોય? હે ગુરુ મહારાજ. જીવનમાં દેવદાનવનું ભયંકર યુદ્ધ જામ્યું છે. દાનવ અટકાવે, રાગ દ્વેષ મોહ એની આગળ જવાય નહીં. ભયંકર યુદ્ધમાં દેવા કદીક તો દેવ હારે છે, કદીક દેવ હારી જાય. હારીને પછી ક્યાં જાય? દેવ દાનવનું યુદ્ધ થાય, મોટા સિમ્બોલિક બોલે છે, દેવ અને દાનવનું યુદ્ધ થાય પછી ઘણીવાર દેવો હારી જાય. દેવો હારી જાય, મર્યો. દેવ હારી જાય એટલે ક્યાં જાય? ક્યાં? ભગવાન વિષ્ણુ. હા, વિષ્ણુ ભગવાન પાસે જ જાય. દેવ હારી જાય એટલે વિષ્ણુ ભગવાન પાસે જ જાય. વિષ્ણુ ભગવાન પાસે જાય ને શક્તિ લાવીને પાછા લડે. કેટલી વાર હારે પછી જીતે, એ જીતા પછી હારે નહીં, પણ પોષણ આપ્યા કરવું પડે. હર્યું કદીક હાર્યો ભલે હોઉં છતાં પણ હાથ જોડીને, કદી બેસી રહ્યો ના છું સતત મેં યુદ્ધ આપ્યું છે. કૃપાથી યુદ્ધમાં જીતવા બધું બળ વાપરેલો છે. હરિ હરિ ધાવાથી મુજવા હરે બનેલું જીતવાનું છે. હરિ ધાવાથી મુજવા હરે બનેલું જીતવાનું છે. હરિયો. કેવી રીતે આવ્યા ભગવાન? દોડીને આવ્યા, દોડી ધાવ હતી. ધાવ સંસ્કૃત આવતું બિલકુલ નહીં. હિન્દુસ્તાનમાં જન્મ લીધો, સંસ્કૃત વગરનું શરીર. અને પાછું ભગવદ્ ગીતા તો આવડવી જોઈએ, ભગવદ્ ગીતા હરખી આવડી જાય. અમારે સંસ્કૃત ફરજિયાત હતું. કદીક હાર્યો ભલે હોવું છતાં પણ હાથ જોડીને, કદી બેસી રહ્યો નથી, કંઈક ને કંઈક ખળખોદ કરતાં કરતાં હિંમત રાખીને જીતવાનો પ્રયત્ન કર્યો. કૃપાથી યુદ્ધમાં જીતવા બધું બળ વાપરે. કૃપાથી આ બાજુ જેને વહી જાય છે એ કરશે, એનું એ બધું એ બાળક છે, બાળક એને ચિંતા કરવી નહીં, એ તો મસ્તરા. દવા લાવ્યા? બસ હવે કઈ લાયક લેવી જ પડે, મોડી મોડી ના લેવી, વેલી લેવી. કૃપાથી યુદ્ધમાં જીતવા બધું બળ વાપરેલું છે. કયું યુદ્ધ? કામ ક્રોધ મારા. હા, દેવ દાનવ નું યુદ્ધ. દેવો ક્યાં ક્યાં અને દાનવો ક્યાં? દેવો આપણા ગુણો અને દાનવો આપણા કામ ક્રોધ લોભ પ્રાણ ની અંદર છે. આખું ફેક્ટર એમ તૈયારી બધી પાકી.
હરી દોડીને મારી વહારે આવેલો એટલે જીતવાનું છે. ભગવાન જો દોડીને આપણે વહારે ના આવે તો આપણે જીતી ના હગે. જીતવા માટે ભગવાનની મદદ જ લેવી પડે. કેટલી વાર દેવદાનવના યુદ્ધ થયા શાસ્ત્ર પ્રમાણે, હો એ તો તને ખબર હોય. જ્યારે હારી જાય દેવ, હારવા માંડે હારી જ જાય ત્યારે ક્યાં જાય? ભગવાન પાસે. હા, શોભ શા માટે જાય? શક્તિ મને આપો, અમે દાનવોને હરાવી દઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષા, અદેખાય, લલુપતા, ખાવાના રસ, બધા જલ્દી જલ્દી આન 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 એમાંથી કાઢો અમને જલ્દી, અને આમાં લઈ જાઓ. દેવ હોય જ ને, દેવો ઇન્દ્રદેવ, એના ભગવાન હોય ને બ્રહ્મા વિષ્ણુ મહેશ. સ્વર્ગના રાજા કોણ? ઇન્દ્રદેવ. હા, વરસાદ કોણ મોકલે પૃથ્વી ઉપર? ઇન્દ્રદેવ. સારું લે, એક પ્રકરણ સાહેબ પતી ગયું છે.